વિસનગર નગરપાલિકા દ્વારા થૂંકવાનો દંડ વસૂલ કરવામાં આવશે. ચેતી જજો, નહીં તો દંડ થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વિસનગર કે ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. ડેલા કિશન ઇન્ડસ્ટ્રીઝ જ્યુલા તથા મંડપ ફેબ્રિકેશન, એલ્યુમિનિયમ સેક્શન, તમામ પ્રકારનું મેન્યુફેક્ચર ઉત્પાદન. 41 GIDC કાંસા 4 રસ્તા વિસનગર. ફોન નંબર 0 27 62 231 097. કોરોના વાયરસ અંગે વિસનગર નગરપાલિકા દ્વારા જનજાગૃતિ અભિયાન શહેરમાં શરૂ કરવામાં આવ્યું. શહેરના જાહેર માર્ગો પર થૂંકવાનો દંડ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું. શહેરીજનોએ હવે જાહેર માર્ગો પર થૂંકતા પહેલા 100 વાર વિચાર કરવો પડશે, નહીં તો પાલિકાનો દંડ ભોગવવાની તૈયારી રાખવી પડશે. જો તમે જાહેરમાં થૂંકતા પકડાશો તો ₹50 દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ અંગે અમે પાલિકા ચીફ ઓફિસર શ્રી અશ્વિનભાઈ પાઠકની મુલાકાત લેતા. સર, કોરોના વાયરસ અંગે આપણા વિસનગર શહેરમાં શું આયોજન છે? કોરોના વાયરસ ને પ્રિવેન્શન કરવું એ જ બેટર ક્યોર છે એમ માની અને સરકારશ્રીની સૂચના મુજબ આપણે શહેરમાં કોઈ મેળાવડા બેળાવડા કે વધુ સંખ્યામાં લોકો ભેગા થતા હોય એને આપણે અપીલ કરી છે કે એ રીતે એકઠા ન થાય. કચેરીમાં પણ તમામ સાફ સફાઈ કરાવી અને તમામ કર્મચારીઓને માસ્ક આપ્યા છે, કારણ કે નગરપાલિકા કચેરીમાં બહોળી સંખ્યામાં પ્રજાજનો પોતાના કામ માટે આવતા હોય છે. બરાબર, એને પણ આપણે અપીલ કરી છે કે બહુ જરૂરી કામ હોય તો જ કચેરીએ આવો અને કર્મચારીઓ એનાથી સુરક્ષિત રહે એટલે સેનિટાઈઝર વગેરે અમે ઓફિસમાં પણ રાખ્યું છે અને માસ્ક પણ પહેરવાનું જરૂરી ન હોવા છતાં અમે ચાલુ કર્યું છે. સાંભળે છે જાહેરમાં થૂંકવા માટે પાવતી ફાળે. હા, અને જે જાહેરમાં ગંદકી કરે છે કે થૂંકે છે કે જેના કારણે કોરોના વાયરસ સ્પ્રેડ થવાની પૂરી શક્યતા છે, તો નગરજનોને મારી અપીલ છે કે જ્યાં ત્યાં થૂંકશો નહીં, અને જો થૂંકશો તો નગરપાલિકા ખૂબ હેવી દંડ તમને કરશે. અને આ દંડની કાર્યવાહી પણ ચાલુ કરી દીધી છે, 5-6 કેસ બની ચૂક્યા છે અને અમે એમને દંડ પણ કર્યો છે કે જેથી લોકો અવેર થાય અને જ્યાં ત્યાં થૂંકે અને રોગચાળો ના ફેલાય. ઉપરાંત પાણીનું ક્લોરિનેશન પણ વધારી દીધું છે. આમ જે કાંઈ પગલાં લેવા ઘટે પ્રિવેન્શન માટે એ મેક્સિમમ પગલાં અમે લઈ રહ્યા છીએ. તેમણે માહિતી આપી કે કોરોના વાયરસે અત્યારે આખા વિશ્વને બરડામાં લીધું છે, ત્યારે પાલિકા ચીફ ઓફિસરશ્રી અને સ્ટાફ દ્વારા આગમચેતીના ભાગરૂપે સફાઈ કામદારોને સૂચના આપી દીધી કે જાહેરમાં ગંદકી કરે અને થૂંકે તો સ્થળ ઉપર જ પાવતી ફાડીને દંડ વસૂલ કરવો. આજે પાલિકાના કર્મચારીઓ દ્વારા 15 વ્યક્તિઓની જાહેરમાં થૂંકવા માટેની પાવતી ફાડવામાં આવી હતી. ચીફ ઓફિસર સાહેબની સૂચનાથી પાલિકાના કર્મચારીઓ અને સ્ટાફ પાલિકાની ઓફિસમાં માસ્ક પહેરીને કામગીરી કરી રહ્યા હતા. કામ અંગે અરજદારોને પણ માસ્ક પહેરીને કોરોના વાયરસ અને સફાઈ અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ અંગે અમે વિસનગર શહેરીજનોની મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે શું નામ તમારું? વિસનગર નગરપાલિકાએ આ કોરોના વાયરસની જાગૃતિ અંગે જે થૂંકવાનો દંડ વસૂલ કરવાની કાર્યવાહી ચાલુ કરી એ બાબત તમારું શું કહેવાનું? નગર પંચાયત સારામાં સારું કામ કર્યું છે, કેમ કે જો દંડ ના કરે તો લોકો જાહેરનો એનો ઉપયોગ કરી ખોટો ઉપયોગ કરી અને દંડ લે તો એ લોકો સુધરી અને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરે. એટલે દંડ કરવો એ મારો સારામાં સારું કાર્ય છે અને કરવું જ જોઈએ. ગંદકી ના કરે અને ગંદકી ના થાય એના માટે મહત્વનું છે. શું નામ તમારું? લક્ષ્મણભાઈ ભટ્ટ. લક્ષ્મણભાઈ, જે વિસનગર નગરપાલિકાએ જે આજે સ્થળ પર દંડ વસૂલવા જે થૂંકવા પર જે કર્યું છે એ બાબતે શું કહેવા માગશો? ખરેખર તો સારું કામકાજ છે, કારણ કે આજે કોરોના વાયરસનો ડર પબ્લિકમાં પ્રમાણમાં વધી ગયો છે, તો એના માટે એને અનુસંધાન એને થોડો વધારે ફેલાતું રોકવા માટે આજે પગલું ભર્યું છે થૂંકવા માટે સ્વચ્છતા માટે. એ ખરેખર ખૂબ સારું છે અને આ કાર્યવાહી માટે નગરપાલિકાના સ્ટાફ અને ચીફ ઓફિસર સાહેબનો ધન્યવાદ માને એટલો ઓછો. કેમેરામેન અલ્પેશ બારોટ સાથે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર કે ન્યૂઝ. અમારી ચેનલને દરરોજ જોવા માટે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.